एकड़िया का मैं जाऊ ने तन टाइम खाऊ 800 लाऊ पशी 8 दिनो जाऊ कड़िया का मैं जाऊ ने तन टाइम खाऊ यो टिफिन तैयार से हूं पेलू टिफिन मा ये पहला खाना मा छाई से बीजा खाना मा रोटलो से अन तीजा खाना मा गुलाब सेट से अबे पण कधी बनेवी तो पशी साइस ने रोटलो हु कम पेरियो हु को गुलाब सेट तो न पावे तो साइस ने रोटलो खवाई ने એટલે અને ઉપલા ખાના મા સાઈઝ ન ભરાય ઈ સાઈઝ ટોળા છે બધે બધો ગુલાબ છટો બની જાહે ઈ ઉતાવળ માં ટિફિન ફેરવ એટલે એ હારું લાય ટિફિન આજ બીજે કામે જવાનું છે ઉતાવળે ભાગવું પડશે કેમ તણ દી થી કામે જાતા હતા ને મકાન પૂરું થઈ ગયું હવે ન્યા કે મકાન નું કામ ચાલુ હતું તો હું તો પગેચ્યું બનાવવા જાતો હતો તણ દી થી તમે પગેચ્યું બનાવતા હતા તો લેવલ આવું જોઈએ ને પગેચ્યાનું તો પહેલા દી ગયો પગેચ્યું બનાવ્યું તે હાલ ના વળી પાછું એમ થયું કે આ ખૂણા માં પગેચ્યું નથી સારું લાગતું તોડી નાખ્યું વળી પાછો બીજે દિવસે ને મકાન ને વશમાં પગેચ્યું બનાવ્યું ત્યાં વળી પાછો હાન ના વિચાર આવ્યો મેં કીધું આ તો ખોટી જગ્યા રોકે છે વળી પાછું હાન ના પગેચ્યું તોડી નાખ્યું કાલ ગયો ને તો ઓલા ખૂણામાં પગેચ્યું બનાવ્યું ત્યાં હાંસ ના પાછું મને એમ થયું હજી પગેચ્યું જામતું નથી પાછું પગેચ્યું તોડી નાખ્યું ત્યાં હાંસ ના શેઠ આવી ગયા મને કે આવ્યો તમારી દાડી કાલથી કામે નહીં આવતા તો તમને ના પાડી દીધી ના ક્યાં પડી એને એમ કીધું કાલથી બીજે કામે વહી જાય એમ હવે ના પાડી કહેવાય ને પણ ભલે ના પાડી દાડી તો આપી દીધી એ હાર હારું આલું ભાગું હો પણ આ સામાન બધો હાથમાં લઈને જાવ છો એમ કરતા થેલીમાં લઈ જાવ ને અરે થેલીમાં સામાન લઈને જાવ તો કોઈ સામાન ભાળે થોડા હું કોકને એમ લાગે બકુલભાઈ દાણું દળાવા જાય એમ આ તો હાથમાં સામાન બધો ભાળે ને તો બધાને એમ તો થાય બકુલભાઈ કારીગર બની ગયા એમ હે ભગવાન આજ કોઈનું પગથિયું બનાવવાનું ન હોય તો હારું નકર પાસા તણ દી થાશે ભોળા દેદા કેમ પાસા હોઈ ગયા હે ભોળા દેદા મોઢા માં માઈ ગઈ લા મુંજવીન મારી નાખું હું ઊભા થઈ ગયા હમણાં હું મુંજવીન મારી નાખે અહીંયા તો હું તું તો મુંજવીન મારી નાખે ને મારા મોઢા ઉપર ઓશીકું મૂકી દીધું પણ હું મુંજવીન માઈક ને મારી નાખે માઈક સટકી ગઈ હું સટકી ગઈ હમણાં હું મુંદા મરી જાત યા ઈ તો ભૂલાઈ ગયો હું ભૂલાઈ ગયો હું ભૂલાઈ ગયો ઈ આ મમરા બા ઓશીકું મારા મોઢા ઉપર મૂકી દીધું હે એટલે હું કામ ઓશીકું મૂક્યું એ ભોળા દાદા ને મોઢા માઈક ગઈ ને તો મેં કીધું મુંજવીન મારી નાખું માઈક ને હવે તું ભોળા દાદા ને તાળી દેતો નહીં તો અને તું ગામ માં 350 રૂપિયા ઘીના લેવા જતો લાવ લાવ એ હું પૈસા ક્યાં લાવો કેમ એ સમક ભાઈ એમ કીધું 300 રૂપિયા છે લઈ જા 50 રૂપિયા બાકી રહે મેં કીધું બધા એક હારે આવ્યો નિરાજ થી તો તો મમરા બા 300 તો 300 રૂપિયા લેતા હોય ને હમણાં તને ખબર તો છે હા મંદી છે વાપરવાની કેટલી ફી છે તો હું ભોળા દાદા મારે હવે કાક ધંધો ફેરવવો છે દુકાન માં કાંઈ વધતું નથી કે બીજે કામે વયું જવું છે આ ધંધો ફેરવી જ નખાય તો હું બેહી ગયા હા બેહી ગયા અરે તું આ ટિફિન ને બધો સામાન લઈને ક્યાં ભાગ્યો લે કારીગર બની ગયો ને કેવા કારીગર બની ગયા એ સણતર કામ નો કારીગર કડિયા કામે જાઉં છું મોટી મોટી બિલ્ડિંગો માં પગીચા બનાવું મોટા મોટા હે બકુલભાઈ એક દિવસ ના કડિયા ના કેટલા પૈસા આપે 800 રૂપિયા કેટલા 800 રૂપિયા તો મમરાભાઈ મહિના ના કેટલા છે તો ભોળા દાદા 22000 રૂપિયા છે ઓ આમ શીખો શીખો જો બેઠો ત્યાં સુધી બેઠો નવે મહિને જો 22000 રૂપિયા લાવે બોલતા નહીં ફોન આવ્યો જો લે એક વાર માં તો ફોન આવ્યો અમિયા મોટો મારા થઈ ગયો આમ થા ભાઈ મકાન રિપેર કરવાનું છે પણ અત્યારે તો કામ નો ફૂલ ટોક છે પણ તમે કયો હું શું કામ છે અત્યારે મારે પાલક ક્યાં ગોતવી બેલદાર ક્યાં ગોતવો પ્લાસ્ટર વાળો ક્યાં ગોતવો જો તો 5 મિનિટ માં પાછો ફોન કરું બગુડા મને પ્લાસ્ટર ફાવે છે હું મને બેલદાર નું કામ ફાવે તો મને કામે લઈ જતા હોય તો હું પાલક ભાડે લઈ આવું તો આવું છે તમારે તો બોલો પાછો ફોન કરી દઉં હા કહી દે અમારે આવું છે તો મમરા ભાઈ તમે પાલક લઈ આવો અને હાલે તું બેલદારી ની બધી તૈયારી કરેલ પાવડા ને તગારા ને બધું ભેગું કર જા ઝૂંપડી માં પડ્યું લેતા જા તો પાછો ફોન કરી દઉં હું હલો અમથા ભાઈ એ તમે કહું સિમેન્ટ રેતી ને પાણી ને એવું બધું તૈયાર રાખો હાલો આજ તમારું કામ લઈ લઈ ફટાફટ કામ નો તો ફૂલ ટોક છે પણ આ તો જાણીતા સવાર એટલે તમારું કામ કરી નાખી બકુડા આવા મોટા મોટા કામ ગમતા રાખજે મારા માણા ને તારી અરે બેલદાર માં મોકલી દે છું એટલે એનો પગાર બારો બાર નીકળી જાય અને હું નહીં રહ્યો છે તો હું આવી આ તો ક્યાં વાંધો છે હવે તમે રાખું જવા મોટા મોટા કોન્ટેક્ટ લાય મસ્ત લાય મારું મસ્ત લાય હાલો બધી વસ્તુ તૈયાર બકુલભાઈ પણ બધી વસ્તુ તૈયાર મમરાભાઈ ને આવા દે ઓય બાપા આ પણ તમે આમ ધક્કા મારો પણ બકુલભાઈ પાલક તો લાવવી પડે ને હાલો તો તૈયાર બધા હા તૈયાર હાલો તો હાલો 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 ટાઈમ થઈ જ ગયો છે હો બસ મમરા ભાઈ અહીંયા ઉભા જાઓ અમતા ભાઈ ઉભા છે બોલો અમતા ભાઈ ક્યાં રિપેરિંગ કરવાનું છે મકાન જો બકુલ ભાઈ એટલું મકાન ફાટી ગયું છે એને રિપેર કરીને એની ઉપર પ્લાસ્ટર મારવાનું છે કોઈ વાંધો નહીં તમે તમારું કામ કરો અમે અમારું કામ કરી આલ્યો ટિફિન સહી મૂકી દેજો એ હારું હાલ બકુડા હા માફ
આવ્યો તો ઉપરા જોવા જો તો તાણીસ દીવાલ આમ ખઈ ગઈ છે હે તો હું કરશુ પહેલા કાક વિચારવું પડશે પહેલા તો દીવાલ ને આમ લેવી પડશે હું કરશુ મમરા ભાઈ બકુલભાઈ તમે કારીગર છો તમને ખબર પડે આમાં તો એક કામ કરી આ દીવાલ ને તમે બે આમ ધક્કો મારો મમરા ભાઈ આપણે આમ ધક્કો મારી પહેલા તિરાડ છે ને ભેગી કરી દે હાલો 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 જોર લગા કે જોર લગા કે જોર લગા કે કોઈને વાતાવરણ બગાડ્યું મકાન ઊંચું કરવું તો મારવાનું હોય હવે આમ તમે આડો જાક લાગે ના ના તો પછી કાક વિચારવા જો તો હું કરશું એક કામ કરી તો હું પાણા નાખી દઈ તો ક્યાં આ તિરાડ માં પછી પાણા નાખી હું આમાં સણી લઉં હરખું તો આ તો થાય યો બકુલ ભાઈ એની કરતા એક કામ કરો ને ટેપ પટ્ટી મારી જો ને અમથા ભાઈ ને હું ખબર પડે હવે કાલ હવારે ખબર પડી મને કોઈ કામ નો આપે હમ તું સારે ત્રણ બકડિયા નો માલ બનાવી જા અને બે બકડિયા બીજો માલ બધાર બનાવી નાખજે મારે પ્લાસ્ટર કરવું પડશે ને મમરા ભાઈ હા પાણા મને આપવા માંડો હાલો હા હાલે અંબાવા ઢીલો માલ નહી રાખતો કડક માલ રાખજે થોડો તમને આવડે છે ને હા હા થોડો થોડો આવડે છે મને કેમ એવું લાગે નથી આવડતું એમ અલે અલે પાણા ગોઠે આમાં કાસા કરી આવે એવું નથી લાગતું બોલા દાદા કોને ખબર મને તો એમ લાગે આને આવડતું જ ના બરોબર અરે શીખો છો હજી જો માલ આવી ગયો બકુલભાઈ એ બકુલભાઈ આવી રીતે તો બે ઠેલી નો માલ થાય તોય નહીં તૈડ પૂરાય એટલે તું બહુ માલ નો બગાડતો હજી મારે પ્લાસ્ટર કરવાનું બાકી છે તો પણ એક કામ કરો પેલા તમે પ્લાસ્ટર મારી દો ને પછી હું રિપેરિંગ કરીશ હા લાય લાય બકડ્યું લાય તમે તે બગાડો છો માલ પણ જે માટી ના નાક પોગા તૂટલે તો પણ કયો ને આપણે પાલક લાવ્યા છી એટલે હા ઈ તો ભૂલાઈ ગયો જો હાલો મમરા બા તમે આ કરી લ્યો હાલો લાવી આ બકડ્યું પાલક અંદર કરાય બસ કઈ દઉં ઉપર બેસી જાઓ પણ હું બકડીઓ લેવા ગયો તે પાલક હેઠે મૂકી તારે કેવું તો ગોત દે હેઠે ઉતરી જાવ એમ તો ફટાફટ આવા માલ બનાવીને લઈને આવ જા હું પાલક પકડું બસ હવે પાલક ની જો પ્લાસ્ટર થઈ ગયું બસ જો હવે એક બકડીઓ આવે ને તો અહીંયા મારી જો પ્લાસ્ટર હો આ મેં મારી દઉં લે ભયા હોય ને પા હમરા બાવા પાલક હેઠે મૂકી ગયો તમતા હવે પહોંચી રહે લેવું ચાલો લો હવે માલ લાવીને હાલ ફટાફટ અડધી કલાકમાં તો કામ પૂરું કરવાનું છે તો પછી હજી મારે બીજે કામ જોવા જવાનું છે એટલો જ માલ છે હો પાલક ને ભાગ પાડી હાલો કેમ મમરા ભાઈ ઉભા રહી ગયા બકુલભાઈ પૈસા આવી ગયા છે તો ભાગ પાડી લેવી ને હાલ બકુડા મારા 800 રૂપિયા આપી દે પ્લાસ્ટર ના હાલ કેટલા 800 રૂપિયા અને બકુલભાઈ મારા બેલદાર ના 400 આપી જો અરે મારા તો 450 રૂપિયા થાય 400 રૂપિયા મારા 500 રૂપિયા પાલક નું ભાડું
હવે તમે કયો 400 રૂપિયા 450 રૂપિયા 800 રૂપિયા મૂળ 80 રૂપિયા મત કામ રાખેલું છે કટિયામાં 80 રૂપિયા માં હા તો પણ પેલા કેતો હોય તો ની વાડી ને વાડી બેહી રહે આ તો ચાલો ફોડા તો મે કામ રાખ્યું તો પણ મે કહેતો વાડી બેહવું કરતા જે 20 રૂપિયા વાપરવાના છે ઈ એમ ની મારા 800 રૂપિયા લાવાય બકુલભાઈ 500 રૂપિયા નું પાલક નું ભાડું દેવાનું તો 30 રૂપિયા હું મારા ઘર ના દેવાના હા તો દેજો મે ક્યાં કીધું તો ભાડે પાલક લાવો એમ એમ ની 800 રૂપિયા લાવાય